અમારા સહયોગી ચિરાગ શાહ. ચિરાગ, આજનો દિવસ એ અદ્ભુત છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે આ નવી ટ્રેનનું જ્યારે ઉદઘાટન થયું છે, ઇનોગ્રેશન થયું છે, ત્યારે તમામ જે ભારતીય સંસ્કૃતિ છે તેની વિવિધતામાં એકતાના દર્શન ત્યાં થઈ રહ્યા છે. આપ ખુદ આ સફરના સાક્ષી બન્યા છો. અત્યારે ટ્રેન ક્યાં પહોંચી છે અને કેવો અનુભવ થઈ રહ્યો છે? બિલકુલ જગદીશ, અત્યારે નડિયાદ સ્ટેશને આ ગાડી રોકાઈ છે. જગદીશ, આપને કહી દઉં, જ્યાં તેમનું બેન્ડવાજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. નડિયાદનું સ્ટેશન, બસ થોડી જ સેકન્ડોમાં હવે ટ્રેન અહીંથી રવાના થશે. ત્યારે આપને કહી દઉં કે અલગ અલગ જે સ્ટેશન છે નડિયાદ ઉપરાંત વડોદરા, ચાણોદ, નર્મદા ના ગીતો ગાતા ગાતા અહીંયાથી આ ટ્રેન હવે અહીંથી રવાના થશે. આ નડિયાદ સ્ટેશન છે, નડિયાદથી હવે આ ટ્રેન હવે રવાના થશે. આપને કહી દઉં કે અલગ અલગ જે રીતે સંસ્કૃતિનો સમન્વય અહીંયા યોજવામાં આવ્યો છે, નડિયાદથી ટૂંક સમયમાં ટ્રેન રવાના થશે. અલગ અલગ સાધુ સંતો આપણી સાથે મોજૂદ છે. આપને કહી દઈએ કે નર્મદા માતાનો આ ગુણગાન ગાતા ગાતા, નર્મદા માતાના ગુણગાન ગાતા ગાતા સંતો અહીંયાથી સફર કરી રહ્યા છે. આપનું નામ? અનુપમ સ્વરૂપ સ્વામી. અનુપમજી, નર્મદા સ્તકમ અગર ગાવું હોય તો આપ કેવી રીતે આ સફરને વધુ આધ્યાત્મિક બનાવી શકો? હા, સૌપ્રથમ તો સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સૌપ્રથમ બે શબ્દ ખાલી કહેવા માંગીશું કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણા માનનીય શ્રી વડાપ્રધાનશ્રી એમના દ્વારા કરવામાં આવેલા ઘણા બધા કામો દરમિયાન જે ઘણા બધા સારા કામો અને એ માઇલું એક જે મોટું કામ જે અત્યારે જનશતાબ્દી એક્સપ્રેસ અને એ આદિ બીજી 8 ટ્રેનો એની શુભ શરૂઆત થઈ રહી છે અને સર્વ સંતોને જ્યારે જેમણે આમંત્રણ આપ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે આપણી આ મંગળમય યાત્રા એ વધારે મંગળમય બને અને પવિત્ર યાત્રા એ સાબિત થાય એ માટે નર્મદા અષ્ટક આપણે સૌ એ સાથે બોલીશું અને આ યાત્રાનો સારો લાભ આપણે લઈશું. તો આપણે નર્મદા અષ્ટકની શરૂઆત કરીએ. બોલો શ્રી નર્મદે માત કી જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી સિયારામ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. સબિંદુ સિંધુ સુસ્ખલ તરંગ ભંગ રંજિતમ, દ્વિષત સુપાપ જાત કારી વારી સંયુતમ, કૃતાંત દૂત કાલભૂત ભીતિહારી વર્મદે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, ત્વદંબુલી નદી નમી દિવ્ય સંપ્રદાયકમ, કલોમલોઘ ભારહારી સર્વતીર્થ નાયકમ, સુમચ્છ કચ્છ નક્ર ચક્ર વાક ચક્ર શર્મદે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, મહાગંભીર નીરપુર પાત ધૃત ભૂતલમ, નમત્સમત્ત પાપકારી દારી તાપદાચલમ, જગલ્લયે મહાભયે મૃકંડુ સૂનુ હર્મદે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નમામિ દેવી નર્મદે. નર્મદાના ગુણગાન ગાતા ગાતા સફર અત્યારે નડિયાદ પહોંચી છે અને હવે ટૂંક સમયમાં જ આગળના સ્ટેશન માટે પ્રસ્થાન કરશે. લગભગ 3 કલાકની આ સફર છે અને આ સફરને વધુ યાદગાર બનાવવાનો પ્રયત્ન અત્યારે સરકારે કર્યો છે. જગદીશ, બિલકુલ. ચિરાગ, એક રીતે આ જે સફર છે તે શરૂ થઈ ચૂકી છે અને આપ પોતે સફરના સાક્ષી બન્યા છો. કેવી રીતે અલગ પડી રહી છે આ ટ્રેન અને તેની વિશેષતાઓ શું છે કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે તો કેવડિયા પણ એક રીતે વિકાસનું જ્યારે પર્યાય બની રહ્યું છે, કેવી રીતે અલગ તારી રહી છે આજની આ મુલાકાત? કેમ કે અલગ અલગ કોચમાં
તમે અલગ અલગ ધર્મગુરુઓને જોઈ શકો છો, એમાં શિક્ષણવિદો પણ છે, કલાકારો પણ છે, ધર્મગુરુઓ પણ છે, કેળવણીકારો પણ છે, સાહિત્યકારો પણ છે. તો આજે આપણા સંસ્કૃતિની વૈવિધ્યસભર વાત છે એ આ ટ્રેન દ્વારા આજે ચરિતાર્થ થઈ રહી છે. આપણે કહી દઈએ કે અત્યારે અમે જે કોચમાં છે એ સાધુ સંતોનો કોચ છે કે જેના થકી નર્મદા સ્તકમ ગાતા ગાતા જે સંતો છે એ અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને આજે સફર છે એને વધુ આહલાદક બનાવવાનો પ્રયત્ન ચોક્કસ થઈ રહ્યો છે. જગદીશ ચિરાગ આભાર આ તમામ માહિતી અને આ સફરના સાક્ષી બન્યા અને દર્શકોને આ આખી અદ્ભુત ઘડીઓ તેમના સુધી